અગાઉ આપણે બે કન્જક્શન જોયેલા હતા, આજે તમારું ત્રીજું કન્જક્શન છે. બટ એનો અભ્યાસ કરવા દઈ રહ્યા છીએ. જે રીતે તમને ખ્યાલ છે કે બટનો મતલબ થાય પણ, તો બટ તમે કન્જક્શન તરીકે ક્યારે એનો ઉપયોગ કરશો? તો બે જુદા જુદા વાક્ય આપેલા છે ને, બંને વાક્યની અંદર પરસ્પર બરોબર કેવો ભાવ છે? તો કે વિપરીત છે. હવે વિપરીત ભાવ જ્યારે આપેલો હોય ત્યારે તમારે વાક્યને જોડવા છે. તો જોડવા માટે તમારે બટ છે એનો ઉપયોગ કરવાનો. ઉદાહરણમાં તમે એ જોઈ શકો છો કે વિરાટ વર્કડ હાર્ડ, આપેલું વાક્ય. હી કુડન્ટ સક્સેસ, બીજું વાક્ય. એટલે કે વાક્ય વ્યાખ્યા પ્રમાણે જુઓ તો કે બે વાક્ય આપેલા છે અને બંને વાક્યની અંદર કેવો ભાવ છે? તો કે પરસ્પર વિપરીત ભાવ છે. કે જો વિપરીત ભાવ, તો કે એણે સખત મહેનત કરી પણ છતાં એને સફળતા મળી નહીં. અહીંયા સખત મહેનત છે એ પોઝિટિવ છે પણ છતાં એને નિષ્ફળતા મળી એ નેગેટિવ છે. એટલે પરસ્પર વિપરીત ભાવ થયો. તો આ વિપરીત ભાવ છે એને એક વાક્યની અંદર આપણે જોડીને અર્થસભર વાક્ય બનાવવા માટે બટ નામનું કન્જક્શન છે એનો ઉપયોગ કરીશું. કઈ રીતે બનાવવાનું છે? કન્જક્શન છે, આપણે ખ્યાલ છે કે બે વાક્યને જોડવાનું કામ કરે, એટલે કે વચ્ચે છે એ આવતું હોય છે. તો વિરાટ વર્કડ હાર્ડ કન્જક્શન તરીકે આપણે શું મૂકવાનું છે? બટ. હવે વિરાટનું અહીંયા સર્વનામ આપેલું છે હી. હવે વાક્યની અંદર વિરાટ અને હી બંને એક એક જ વ્યક્તિની વાત થઈ રહી છે, એટલે આપણે ફરી વખત અહીંયા હી છે મૂકશું નહીં, સીધું મૂકી દેશું વિરાટ વર્કડ હાર્ડ બટ. વિરાટ વર્કડ હાર્ડ બટ કુડન્ટ સક્સેસ. અહીંયા હી મૂકવાની જરૂર તમારે રહેતી નથી, કારણ કે હી આપને ખ્યાલ જ છે કે અહીંયા માત્ર ને માત્ર વિરાટ છે એની જ વાત થઈ રહી છે. એટલે આ રીતે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે વાક્યની અંદર બે, પ્રથમ વાક્યની અંદર પોઝિટિવ ભાવ આપેલો હોય ને બીજાની અંદર નેગેટિવ ભાવ થતો હોય ત્યારે તમારે વચ્ચે સંયોજક મૂકીને બંને વાક્યને જોડીને અર્થસભર વાક્ય બનાવવાનું છે. આ રીતે જો એક જ વ્યક્તિની વાત થઈ હોય, એક જગ્યાએ વિરાટ એટલે કે નામ મૂકેલું હોય, બીજી જગ્યાએ સર્વનામ મૂકેલું હોય, તો તમારે માત્ર એક જ વાર એનો મેન્શન ઉલ્લેખ છે કરવાનો રહેશે ને આ રીતે તમારે વાક્ય છે બનાવવાનું રહેશે. હવે તમારું ચોથું ફંક્શન જોશું, આઈધર ઓર, જેનો મતલબ થાય આ કે તે અથવા તો પેલું. તમને આપેલા વિકલ્પોમાંથી, તમને બે વિકલ્પ આપેલા છે એમાંથી કોઈ એક એવું તમારે દર્શાવવાનું છે, ત્યારે આઈધર ઓર નો ઉપયોગ તમારે કરવાનો છે. તમને બે વિકલ્પ આપ્યા છે, આ અથવા તો આ. તો આ રીતે તમને આપેલા બે વિકલ્પમાંથી એમ કે તમારે એક પસંદ કરવાનો છે ત્યારે તમારે આઈધર ઓર છે એનો ઉપયોગ કરવાનો છે. અગાઉ આપણે ખાલી ઓરનો અભ્યાસ કરેલો હતો, એમાં પણ પરિસ્થિતિ સમાન હતી કે આ અથવા તો આ. આની અંદર માત્ર એક શબ્દ વધારાનો ઉમેરાયેલો છે કે આઈધર. અને આ જે હકાર વાક્યની અંદર છે એ વપરાતું હોય છે, એટલે કે હું આ અથવા આ, એટલે બેમાંથી એક છે તમને પસંદ કરવાનું કહેતા હોય છે. જો વાક્યમાં તમે જુઓ, ગીવ મી અ બુક, ગીવ મી અ પેન, તો આખું વાક્ય છે એને તમારે આઈધર ઓર થી બનાવવાનું છે. તો કઈ રીતે બનાવવાનું? તો સૌપ્રથમ ગીવ મી, હવે કોની કોની વચ્ચે તમને વિકલ્પો આપેલા છે? તો કે અ બુક, અ પેન, બંને છે કર્મ છે બરોબર, બે કર્મ આપેલા છે, બે વસ્તુ છે, એમાં તમારે કોઈ પણ એક પસંદ કરવાની છે. તો એની વચ્ચે તમારે આઈધર ઓર છે એનો ઉપયોગ કરવાનો છે. વાક્યની અંદર ગીવ મી છે કોમન છે, તમે એક જ વાર લખો એટલે ચાલે. ગીવ મી પછી આપણું આઈધર, શેની શેની વચ્ચે વાત કરવાની છે, કયા બે વિકલ્પો છે? તો કે અબુ પછી તમારું ઓર,
का तो बुक अथवा तो पेन। आखो मतलब एम थशे का तो आ बुक दे अथवा तो मने पेन आप, એટલે બે માંથી એક મારે જોઈએ જ છે, અને કાં તો બુક આપ અથવા તો મને પેન આપ। તો એ રીતે જ્યારે વાક્યની અંદર ભાવ દર્શાવવાનો હોય ત્યારે તમારે આઈધર ઓર નામનું જે તમારું કન્જક્શન આવે છે એનો ઉપયોગ કરવાનો છે। ફરી વખત સમજી લો, વાક્યની અંદર ગીવ મી શબ્દ બે વખત આવેલા છે, એનો આપણે એક જ વાર ઉપયોગ કરેલો છે। તદુપરાંત પેન સોરી બુક અને પેન બે જે વિકલ્પો છે એમાંથી કોઈ પણ એકની માંગણી છે, એટલે પ્રથમ ઓપ્શન ની અંદર આપણે આઈધર છે અહીંયા મૂક્યું બરોબર, પછી આપણો પ્રથમ વિકલ્પ અ બુક, અને પછી જે તમારું ઓર આવતું હોય છે એ, અને પછી તમારા બીજા વિકલ્પની વચ્ચે, એટલે તમારે આ રીતે આઈધર ઓર છે મૂકવાનું રહેશે, ઉપયોગ કરવાનો રહેશે।